અરવલ્લી જિલ્લાના ધનસુરાના આકરુના ખેડૂતની પ્રાકૃતિક ખેતી ખારેકની ખેતીમાં મબલક ઉત્પાદન. અરવલ્લી ધનસુરાના આકરુના ખેડૂતની પ્રાકૃતિક ખેતી ખારેકની ખેતીમાં મબલક ઉત્પાદન. ખેતી એકવાર કર્યા પછી 70 વર્ષ સુધી સૂડ પર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લૂંખા ઉપર પ્લાસ્ટિકથી રક્ષિત કરવામાં આવે છે. મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આંકરુન ગામના ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવતા થયા છે. અરવલ્લીના ખેડૂતો પારંપરિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે ધનસુરા તાલુકાના આકરુંદના ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત 350 સૂડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. દર વર્ષે 15 લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે. ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવી શકે છે. કુમાર ભીખાભાઈ છે, હું ગામ આકરુંદ ધનસુરા તાલુકો અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું. મેં 2017ની અંદર ઓર્ગેનિક મીન્સ કે બરહી જાતની ખારેકની મીન્સ કે ખેતીની વાવેતર કર્યું હતું. આજે એ વાતને મારે 8-9 વર્ષ થઈ ગયા છે. ઉત્પાદનની અંદર ગણીએ તો બેન કે પર પ્લાન્ટ ઉપર અત્યારે મારે 100 કેજીનું મીન્સ કે પાક લાગેલો છે અને સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે. બીજું, આ જે બરહી જાત છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે, જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ, એ રીતે આયોજન કર્યું છે બેન. બીજું કામ, ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે 100 કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર 80 રૂપિયે સીધું વેચાણ, મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન. અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે. અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે, તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ? તો દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા, અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે. તો સૌ કોઈ ખેડૂત મિત્રો વિનંતી. આકરુંદ ગામના ખેડૂત મનોજભાઈ પટેલે 5 વર્ષ પહેલા ખારેકની ખેતી કરી હતી, જેમની 12 વીઘા જેટલી જમીનમાં 350 જેટલા ખારેકના વાવેતર બાદ 3 વર્ષે ઉત્પાદન શરૂ હતું. ઉત્પાદન થયેલી ખારેકનું તેઓ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ કરે છે. તેમની મોટાભાગની ખારેક તો સ્તર ઉપરથી હોલસેલમાં વેચાઈ જાય છે, જેનો ભાવ તેમને 80 રૂપિયા કિલો મળે છે. ખારેકની ખેતી કરી મેળવી મબલક ઉત્પાદન. તેમણે જણાવ્યું કે ખારેકનો કોઈ મોટો માર્કેટ નથી, એટલે સ્તર ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે. ખેતી એકવાર કર્યા પછી 70 વર્ષ સોળ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લૂંખા ઉપર પ્લાસ્ટિકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે. ખારેકની ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ સભર ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. નમન પંડ્યા, JLS TV, અરવલ્લી.